નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ નવની અંદર ગણિતમાં દસમા ચેપ્ટરમાં દાખલા નંબર પાંચની વાત કરતા હતા એમાં પ્રશ્નમાં આવી રીતે છે દાખલામાં એક વિહાર સ્થાનમાં પાંચ મીટર ત્રિજ્યાવાળા દોરેલા વર્તુળ પર રમત રમવા માટે ત્રણ છોકરીઓ રેશમા સલમા અને મંદિપ ઊભા છે બરાબર ચલો આ વર્તુળ છે વર્તુળ કેટલા પાંચ મીટર ત્રિજ્યા ધરાવે છે બરાબર આ ત્રણ ત્રણે છોકરીઓ આ પાંચ મીટર ત્રિજિયા વાળા વર્તુળ ઉપર ઊભા છે રેસમાં દડાને સલમા તરફ ફેંકે છે બરાબર દાખલા તરીકે અહીંયા કોઈ છે રેશમા આ કોઈ રીસમા છે બરાબર રેસમાં શું કરે છે દડાને સલમા તરફ ફેંકે છે દાખલા તરીકે અહીંયા કોઈ હશે સલમા એટલે એસ બરાબર જો રીસમાં જો રેશમા સલમા વચ્ચેનું તથા સલમા અને મનદીપ વચ્ચેનું અંતર છ મીટર હોય દાખલ તરીકે દાખલા તરીકે અહીંયા કોઈ હશે મનદીપ હશે ત્રીજી છોકરી બરાબર એટલે રેશમા સલમા તરફ ફેંકે છે અને સલમા મનદીપ તરફ બરાબર એટલે દાડો અહીંથી અહીંયા સુધી અહીંથી આવે આ સ્થળ અને અહીંથી આવે આ તરફ અને પાછી મનદીપ ક્યાં ફેંકે છે પાછી મનદીપ પાછો રેસમાના પાછો ફેંકે છે એટલે એ આવી રીતે બનશે બરાબર ચલો હવે આ બંનેને આપણે વર્તુળના કેન્દ્ર સાથે જોડી દઈએ જેથી આપણે ગણતરી કરવામાં સરળતા પડે બરાબર અને આને જોઈન્ટ કરી દઈએ આવી રીતે બરાબર અને વચ્ચેને કોઈ બિંદુને એમ કહી દઈએ એ કોઈ કેન્દ્રને આપણે ઓ કહી દઈએ બરાબર આ રેશમા સલમાન અને મંદિપ હવે આપણને એક સરસ મજાનું કીધું છે કે બંનેની ત્રિજ્યા પાંચ પાંચ મીટર છે બરાબર એટલે ઓ આર એક ત્રિજ્યા છે ઓ એમ પણ ત્રિજ્યા એટલે બંને પાંચ મીટર ત્રિજ્યા થઈ ગઈ બીજું શું કીધું છે કે રેશમા અને સલમા એટલે રેશમા આર અને એસ વચ્ચેનું તથા સલમા અને મંદિપ વચ્ચેનું અંતર છ મીટર છે એટલે આ બંનેનું અંતર કેટલું છે છ મીટર અંતર છે બરાબર તો રેશમા અને મંદિપ વચ્ચેનું અંતર શું તો રેશમા અને મંદિપ એટલે આર અને આ એમ તો અહીંયા વચ્ચે કોઈ છે ને વચ્ચે બીજું નામ આપી દઈએ આપણે વચ્ચે કોઈ પી નામ આપી દઈએ ચાલો વચ્ચે પી નામ આપી દઈએ કારણ કે એમ છે એટલે કોમ સરખું રહી જાય એટલા માટે બરાબર આ પી છે તો મારા આરને એમ શોધવું છે શું શોધવું છે આર એમ શોધવું છે બરાબર ચાલો કઈ કઈ વસ્તુ આપીએ એક તો આર એસ આપ્યો આર એસ આપ્યો છ મીટર બરાબર આર એસ પછી એસથી એમ એસ એમ બરાબર પણ છ મીટર ચલો ઓર ઓઆર પણ કેટલો આપ્યો છે પાંચ મીટર પછી ઓ એમ એ પણ કેટલો આપ્યો છે પાંચ મીટર આટલી વસ્તુ આપણને આપી દીધી છે બરાબર હવે આપણે શોધવાનું છે આર એમ તો આપણા આના આગળ આજ જ સ્વાધ્યાયનો પહેલો દાખલો ગણે એવી જ રીતે આપણે દાખલો ગણવાનો છે બરાબર પેલા આ જે બંને ત્રિકોણ છે ને ત્રિકોણ આર એસ પી અને આર પી ઓ અથવા બીજા શબ્દોમાં કેવું હોય તો આર પી એસ આરપીઓ બંને ત્રિકોણ આપણે એકરૂપ સાબિત કરી દઈએ પહેલા બરાબર સમાન છે આપણે સાબિત કરી દઈએ બરાબર ચલો ચલોને સમાન સાબિત કરવા માટે એક તો કોમન બાજુ કઈ છે આરપી આકૃતિમાં ત્રિકોણ આરપીએસ તથા ત્રિકોણ આરપીઓ માં બરોબર આની અંદર કોમન બાજુ કઈ છે આરપી જો આની અંદર પણ આરપી બાજુ છે આની અંદર પણ આરપી એટલે બંને બાજુ એક તો સમાન થઈ બરાબર ચલો હવે બીજું શું કીધું છે પી થી એસ સુધીનું અંતર અને પીથી ઓ સુધીનું અંતર અને પીથી એસ સુધીનું અંતર બંને સમાન હશે બંને કેવા હશે સમાન હશે કારણ કે અહીંયા આર થી એસ અને એસ થી એમ આ બંને જો અંતર સમાન હોય ને અને આ વર્તુળ ઉપર પાછા ઊભા છે એટલા માટે આથી તમે એમ સુધી દોરશો તો કમ્પ્લીટ પી મિડલમાં આવશે આ તો મેં અહીંયા આશરે દોર્યું છે પણ આપણે ફૂડપટી વ્યવસ્થિત દોરવાનો પ્રયત્ન કરીએ આ બંને સમાન દર્શાવીએ તો એસપી અને પીઓ ક્યાં આવશે સમાન થશે બરાબર એટલે આ અંતરના અંતર સમાન થાય એટલે એસપી ઇઝ ઇક્વલ ટુ પીઓ બીજું આ બંને જે ખરા ને એ રેખિક જૂતના ખૂણા છે કયા એ આ બે રેખિક રેખિક જૂથના ખૂણા એટલે આ પણ નેવું થશે કારણ કે તમે સીધી રેખા દોરો એટલે આ પણ નેવું થાય ને આ પણ નેવું થાય બરાબર એટલે ખૂણો આ ખૂણો કયો થાય આર પી એસ આર પી એસ ઇઝ ઇક્વલ ટુ ખૂણો આર પીઓ બરાબર આ બંને ખૂણા ક્યારે થયા નેવો અંશના થયા સમાન થયા એટલે કાટકોણ થયા બરાબર તો બે બાજુઓ સમાન થઈ અને ખૂણો સમાન થયો એટલે બાખુબા મુજબ આરપીએસ બરાબર બંને ત્રિકોણ કેવા થઈ ગયા સોરી ત્રિકોણ બંને ત્રિકોણ કેવા થઈ ગયા એકરૂપ થઈ ગયા બરાબર એકરૂપ એકરૂપ હોય બંને ત્રિકોણ એકરૂપ હોય તો આ બાજુ આ બાજુ ભલે આમ જુદી જુદી પણ એક આપણે લેવું જ લઈ શકીએ કારણ કે નેવું અંશન છે એટલે આ કોમન છે આ બે બાજુ સમાન છે બરાબર ચલો હવે આપણે એક કામ કરીએ બંને ત્રિકોણના આપણે કોમન બાજુ કઈ છે આરપી જો આપણે આરપી શોધી કાઢીએ તો આરપીનો ડબલ કયો થાય આર એમ થાય અને જેટલો આરપી એને ડબલ કરી દઈએ તો આર એમ થઈ જશે એટલે પહેલાં મારે શું શોધવું પડે આરપી શોધવું પડે બરાબર તો આરપી માટે બંને ત્રિકોણ માટે લઈ લઈએ બરાબર પહેલાં આ ત્રિકોણ લઈએ ત્રિકોણ આરપીએસ માટે એ કાટકોણ ત્રિકોણ બને ને એટલે કાટકોણ ત્રિકોણ આર પી એસ માટે ચલો આરપીએસ માટે આરએસનું સ્ક્વેર બરાબર એસપીનું સ્ક્વેર વત્તા આરપીનું સ્ક્વેર બરાબર ચલો બંનેની અંદર આપણે આ રીતે લઈ લીધું આપણા બધા ધારવું પડશે કારણ કે અહીંયા આકૃતિમાં તમે જુઓ ઓએસ ઓએસ પણ એક પ્રકારની ત્રિજ્યાત છે ઓએસ પણ એક પ્રકારની શું છે ત્રિજ્યા જ છે ચલો ઓએસ ત્રિજ્યા એટલે કેટલી પાંચ મીટર ને ઓએસ પાંચ મીટર ચલો આવા ધારી દઈએ ધારો કે ઓપી બરાબર એક્સ મીટર એટલે આ ઓપી કરો ને એક્સ ધારી દઈએ બરાબર તો ઓપી એક્સ થાય તો એસપી કેટલો થાય આ એસપી આટલો કેટલો થાય આ આખામાંથી આખું કેટલો પાંચ તો પાંચમાંથી હું આટલું ઓપી બાદ કરી દઉં તો એસપી વધ તો પાંચમાંથી ઓપી લો એક્સ બાદ કરું એટલે પાંચ માઇનસ એક્સ વધ્યો એસપી બસ આ કિંમતો આપણે મૂકી દઈએ ચલો આર એસનો વર્ગ આર એસ એટલે છનો વર્ગ એસપી એસપી એટલે પાંચ માઇનસ એક્સનો વર્ગ ચલો આરપી આરપીને આપણા હાલ એમને એમ રાખીને કશું કરતા નથી ચલો છત્રીસ અને એ માઇનસ સ્ક્વેર સ્ક્વેરનું સૂત્ર લગાવીએ તો પચીસ માઇનસ એ સ્ક્વેર માઇનસ ટુ એટલે બે પાંચ એક્સ તેણેનો ગુણાકાર એટલે દસ એક્સ સ્ક્વેર એટલે એક્સનું સ્કવેર અને વધતા આરપીનું સ્ક્વેર ચાલો આ બધું આ બાદ દઈએ આપણે આ જાઓ તો માઇનસ પચીસ થાય એટલે છત્રીમય 25 હજાર તો ચલા રે અગિયાર રહેશે બરાબર માઇનસ દસ આગળ આ લાવો તો પ્લસ દસ એક્સ પ્લસ આ આવો તો માઇનસ આરપી સ્ક્વેરના સમીકરણ એક આપી દઈએ ચલો બીજો કાટકોણ ત્રિકોણ બીજો કાટકોણ ત્રિકોણ આપણે લઈએ કયો આરપીઓ લઈએ બરાબર કાટકોણ ત્રિકોણ આર પી ઓ માટે ચલો આરપીઓ માટે હવે આરપીઓ માટે કર્ણ કયો થાય આર ઓ થાય આર ઓનો સ્ક્વેર વધતા આરપીનો સ્ક્વેર વધતા ઓપીનો સ્ક્વેર બરાબર ચલો આર ઓ આર ઓ ત્રીજા છે એટલે પાંચનો વર્ગ પચીસ બરાબર તો ચલો મૂકી દઈએ પાંચનો વર્ગ હવે આરપીનો સ્ક્વેર આરપીનો સ્ક્વેર આપણે એમને એમ રાખીએ ઓપી એટલે એક્સક્વેર તો આરપીનો સ્ક્વેર બરાબર પાંચનો વર્ગ પચીસ અને સ્ક્વેર આપવા જાવ તો પચીસ માઇનસ એક્સક્વેર બરાબર અને સમીકરણ બે આપી દઈએ ચલો સમીકરણ એક અને બેને સરખાવતા ચાલો એક અને બેને दी હતી કારણ કે બંને આરપીના નો વર્ગ ને અહીંયા પણ આરપી છે અને અહીંયા પણ આરપી છે ચલો અગિયાર વત્તા દસ એક્સ માઇનસ એક્સ અને હરપીના સ્ક્વેરની કિંમત માઇનસ એક્સ સ્ક્વેર ચલો માઇનસ એક્સ માઇનસ એક્સ ઉડી ગયા ચાલો દસ એક્સ બરાબર પચીસ એમના એમ અગિયાર તો માઇનસ અગિયાર તો દસ એક્સ બરાબર પચીસમાંથી અગિયાર જાય તો કેટલા રે બાર રે તો એક્સ બરાબર બાર ભાગ્યા 10 बराबर चलो एक मिनट हो भाई 25 में 11 गया चलो 14 सॉरी 14 એટલે 14 भाग 10 निकला था 1.4 यानी x ની કિંમત કેટલી આવી 1.4 આવી चलो આપણે op માં x ધરે જોન તો આપણે એક કામ કરીએ rp ની અંદર x ની કિંમત મૂકી દઈએ ચાલો હેડો rp² = 25 - x² આની અંદર મૂકી દઈએ ચલો એક્સનો વર્ગ એટલે એક પોઈન્ટ ચારનો વર્ગ ચાલો પચીસ માઇનસ એક પોઈન્ટ ચાર ચૌદનો વર્ગ હવે ચૌદનો વર્ગ એકસો છન્નું એટલે એક પોઈન્ટ છન્નું થાય બરાબર અને પચીસ માઇનસ એક પોઈન્ટ છન્નું પચીસમાંથી એક પોઈન્ટ છન્નું બાદ કરીએ તો કેટલા રહે તો ત્રેવીસ પોઈન્ટ ઝીરો ચાર રહે બરાબર આરપી સ્ક્વેર બરાબર તો આરપી બરાબર હવે ત્રેવીસ પોઈન્ટ ઝીરો ચાર એટલે અડ બે હજાર ત્રણસો ચાર અડતાલીસનો વર્ગ એટલે આ કેટલા થાય ચાર પોઈન્ટ આઠ હવે આપણે શોધવાનું શું છે આરએમ શોધવાનો તો આરએમ બરાબર આરએમ બરાબર ટુ આરપી લખી દઈએ કારણ કે આરપી ડબલ કરીશું તો આખો આરએમ મળશે ને આપણે આર એમ શોધવાનો હોસ્મારી મંદિર સુધીનું અંતર બરાબર તો આરએમ બરાબર ટુ આરપી તો ટુ એટલે ચાર પોઈન્ટ આઠ ચાર પોઈન્ટ આઠ કેટલા થાય નવ છ મીટર તો આપણો જવાબ આવ્યો આરેમ બરાબર હવે અહીંયા જુઓ અહીંયા આપણે ત્રિકોણને એકરૂપ સાબિત કર્યું છે બંને ત્રિકોણને બરાબર તો અહીંયા એકરૂપ સાબિત તમારે કરવો હોય તો કરી શકો કદાચ એકરૂપ સાબિત કરવો કરવાનું ભૂલી ગયા તો તમે અહીંથી શરૂઆત કરવો તો કરી શકશો કદાચ અડધો અડધો કાં તો એક માર્ક્સ કપાઈ શકે કારણ કે જે તે શિક્ષક ઉપર આધારિત છે પણ તમે આવી રીતે સાબિત કરો તો વધારે સારું બરાબર તો અહીંયા પહેલાં દાખલાને જાઉં એટલે કે પાંચમા દાખલાનો જવાબ આવી ગયો કેટલો આવ્યો નવ પોઈન્ટ છ મીટર બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ પાંચમો દાખલો અહીંયા પૂરો થયો બરાબર એટલે આ સ્વાધ્યાયનો આપણે જે આજે પહેલો ક્લાસની અંદર પહેલો દાખલો જે ગણ્યો એ પ્રમાણે જ આ દાખલો આપણે ગણવાનો થશે ઓકે ચલો હવે આપણે છઠ્ઠો દાખલો જોઈએ ચલો છઠ્ઠો વિદ્યાર્થી મિત્રો શું કીધું છે એક વસાહતમાં વીસ મીટર ત્રિજ્યાવાળું એક વર્તુળ આકાર વિહાર સ્થાન આવેલું છે તો ત્રણ છોકરાઓ અંકુર સૈયદ અને ડેવિડ દરેક પોતાના હાથમાં રમકડાનો ટેલિફોન એકબીજા સાથે વાત કરવા માટે રાખીને વર્તુળની સીમા પર બરાબર વર્તુળની સીમા પર સરખા અંતરે બેઠા છે બરાબર ચલો આ ત્રિજ્યાનું આ ત્રિજ્યા કે કેટલી વર્તુળની વીસ મીટર એટલે યાર બરાબર વીસ મીટર ત્રિજ્યા અને ત્રણેય પાછા કેવા સરખા અંતરે બેઠા છે આપણને એવું કીધું અને ક્યાં બેઠા છે તો વર્તુળની સીમા ઉપર તો દાખલા તરીકે એક અહીંયા હોય ઉપર તો એક દાખલા તરીકે અહીંયા હોય તો એક બીજો એક અહીંયા હોય બરાબર ચલો કયા કયા છે અંકુર સૈયદ અને ડેવિડ અંકુરનો એ સૈયદનો એસ અને ડેવિડનો ડી આ ત્રણેયનું અંતર કેવું છે સમાન એટલે દાખલા કે અહીંયા આપણે કહી દઈએ આ એ એસ આ એસ ડી એડી આવી રીતે ટેલિફોનની દોરી એકબીજા સાથે જોડેલી છે ને કારણ કે રમકડા રમકડાનો જે ટેલિફોન છે જે આપણે આઈસ્ક્રીમના પ્લસ ગોળાકાર હોય ને બરાબર એના પાછળ દોરી બાંધીને અને એકબીજાને એક જણ બોલો તો બીજો કાનમાં કાનમાં સાંભળો બરાબર તે એ ટીવી રમત રમી રહ્યા છે ટેલિફોન રમત ત્રણેય જણા અને ત્રણેય સમાન અંતરે આવી રીતે ગોઠવાયેલા છે બરાબર ત્રિજ્યા આ કેન્દ્ર છે તો કેન્દ્રથી આ ત્રિજ્યા કેટલી થાય વીસ મીટર એ આપણને આપેલી છે બરાબર ચલો હવે આપણે એને અને આપણે આમ થોડું જોઈન કરી દઈએ બરાબર હવે આ એસ આગો ત્રિજ્યાને આપણે કેન્દ્રનો ઓ કહી દઈએ તો જો આ પણ એક પ્રકારની શું થશે ત્રિજ્યા થશે બરાબર અહીંયા શું કરવું ધ્યાન રાખજો મેં શું કર્યું પહેલાં અહીંયા ત્રિજ્યા જોડી અહીંયા ત્રિજ્યા જોડી અને અહીંયા લંબાઈ દીધું બરાબર ચલો આનું નામ આપણું એમ બરાબર હવે કઈ કઈ વસ્તુ આપેલી છે પહેલાં તો ત્રિજ્યા એ આપેલી છે એ ઓ બરાબર વીસ મીટર પછી ઓ એસ ઓ એસ પણ કેટલા થાય વીસ મીટર આટલી ત્રિજ્યા આપેલી છે બરાબર અને બીજું આપણને એવું કીધું હોય કે એ એસ એસડી અને ડીએ એટલે અંકુર સૈયદ અને ડેવિડ ત્રણે એકબીજાના સરખા અંતરે સરખા અંતરે હોય એટલે એથી એસ એટલે એ એસ પછી એસથી ડી એટલે એસ ડી અને ડીથી એટલે ડી એ ત્રણેય કેવા હોય સરખા અંતર એટલે આવી રીતે ત્રણેય સમાન બતાવી શકાય ઓકે ચલો હવે આ ત્રિકોણ કયો થશે કાટકોણ ત્રિકોણ કારણ કે આ દ્વિભાજક છે આ ખૂણા બિંદુ એમાંથી એક વચ્ચેથી એક રેખા પસાર થાય એટલે આ જે ત્રિકોણ ખરો એમનો આ દ્વિભાજક છે એ સમાન બે ભાગ કરે એટલે એમ જેટલું હોય એટલું ને એટલો એમડી હોય બરાબર આકૃતિમાં એસએમ જેટલો હોય એટલો એમડી હોય આ એસએમ એટલે આપણે એસએમ સુધી કાઢીએ તો ઓટોમેટિક ડબલ કરો એટલે એસડી મળી જાય આખો અને એસડી મળો પછી એ એસ ડીએ એસડી મળ એસડી મળી ગયો તો એસ ને ડીએ બે સમાન જ છે તો બધું મળી જશે બરાબર તો દોરી દરેકના દોરીની લંબાઈ શોધવાની છે દરેકના ધોરણે લંબાઈ એટલે આપણે એ શોધવાનું ને એસ ડીએ શોધવાનું ડીએ શોધવાનું હવે તેણે સમાન જ છે તે મેં ગમે તે એક શોધી કાઢીએ એટલે ત્યાં ઓટોમેટિક શોધાઈ જશે બરાબર ચલો હવે આપણે શું કરીએ છીએ ધ્યાન રાખજો આપણે ધારી દઈએ ધારો કે આપણે એસએમ ખબર નથી તો એસએમ બરાબર આપણે ધારી દઈએ એક્સ મીટર તો વિદ્યાર્થી મિત્રો આપણે એ એમ ને એમએમ રાખીએ એમ બરાબર આપણે ઓને એક્સ રાખીશું આ ઓએમ કેટલો છે ઓએમ કેટલો થાય આખો એ એમ બરાબર ચલો એ ચલો એ હું પછી કહું એમાં તમને હાલ ખબર નહીં પડે પહેલાં આપણે આને એક્સ કિલો ધારી દઉં એક્સ ધાર્યો આ ત્રીજા કે લઈએ વીસ બરાબર ચલો હવે આ અંતર કેટલું થાય એ એસ કેટલું થાય તો એ એસ ટુ એક્સ થાય કેમ ટુ એક્સ થાય કારણ કે જો એસ એમ એક્સ થયો એટલે એસડી કિલો થાય અને ટુ એક્સ થવાનું કારણ કે આ અડધો અડધો ને અડધો ડબલ થાય એટલે એસડી કિલો થાય ટુ એક્સ થાય તેથી એસડી કેટલો થશે ટુ એક્સ હવે એસડી ટુ એક્સ થાય તો એસડી ટુ એક્સ થાય તો એ એસ એ ટુ એક્સ થાય અને ડીએ ટુ એક્સ થાય એટલે એ એસ એ ટુ એક્સ હશે અને એ પણ શું થશે ટુ એક્સ હશે બરાબર ચલો આટલા સુધી આપણને ખબર પડી ગઈ છે હવે આપણે મોટો કાટકોણ ત્રિકોણ લઈ લઈએ કાટકોણ ત્રિકોણ એ એમ એસ માટે આ એ પછી આ એમ એસ આ મોટો ત્રિકોણ એમ ચલો એમાં કર્ણ કયો છે એ એસ એ એસનું વર્ગ બરાબર એસએમનો વર્ગ વધતા એમનો વર્ગ આ કર્ણ આ બે બાજુઓ ચલો એસ લે બે એક્સનું વર્ગ એમ એટલે એક્સનું વર્ગ એ એમ એટલે ચલો હવે એમ આપણને નહીં એ એમ આપણને શોધવાનો છે ચલો બેનો વર્ગ ચાર વર્ગ એક્સ સ્ક્વેર વર્ગ એક્સ સ્ક્વેર બરા વધતા સ્ક્વેર ચલો ચાર એક્સ સ્ક્વેર એક્સક્વેર આપડે લાવો માઇનસ એક્સ ચાર એક્સક્વેરમાં એક એક્સ સ્ક્વેર જાય તો ત્રણ એક્સક્વેર આઈ સ્ક્વેર બરાબર આવ્યો ચલો એમ બરાબર એવું થાય વર્ગ આપણે લઈ જઈએ એમનો આઈ એમનો વર્ગ ને વર્ગને આપણે લઈ વર્ગમૂળ થાય તો ત્રણનું વર્ગમૂળ વર્ગમૂળમાં ત્રણ અને એક્સક્વેરનું વર્ગમૂળ એકલું એક્સ થઈ જાય વર્ગ વર્ગમૂળ ઉડી જાય એટલે બરાબર ચાલો એક સ્ટેપ હું લખી દો હેડો એ બરાબર આવું થાય આ વર્ગ આપણે લઈ જઈએ તો વર્ગમૂળ થઈ જાય પણ આ વર્ગ વર્ગમૂળ એક્સનું ઉડી જાય એટલે એક્સ બાર રહે તેનું કોઈ વર્ગમૂળ થાય જ નહીં એટલે એમને એમ રહેશે બરાબર ચલો એ એમ આપણને મળ્યો વર્ગમૂળમાં થ્રી એક્સ ચલોને સમીકરણ નંબર એક આપી દઈએ હવે આપણે ઓ એમ સુધી કાઢીએ પહેલાં ઓ એમ એટલે આ જે ઓ ઓએમ છે ને એને સુધી કાઢીએ બરાબર ચલો હવે આપણે જાણીએ છીએ આ આખો એમ છે આખા એમ બરાબર એઓ વત્તા ઓ લખાય કારણ કે આ એઓ છે ને આ કેન્દ્ર કેન્દ્રથી આ વર્તૃ પરના બિંદુ તાલી આ ત્રિજ્યા થાય આટલી આટલી ખાલી શું થશે ત્રિજ્યા ઓથી એ સુધીની ત્રિજ્યા થાય એટલે એ તો કેટલા થશે વીસ થશે કારણ કે ત્રીજા વીસ આપેલી તો આપણે શોધવાનું ખાલી શું શોધવાનું ઓ શોધવાનું અને આખો એ કેટલો આવ્યો તો હાલ આવ્યો વર્ગમૂ થ્રી એક્સ તો હું એ એમ બરાબર એઓ વત્તા ઓ લખી શકું આખો એ આખો એએમ તો એમ બરાબર શું રખાય એથી ઓથી એમ એટલે એ જ વસ્તુ કરી છે એમ એટલે કે થ્રી એક્સ એ વીસ ઓ એમ શોધવાનો બરાબર તો વર્ગગુળમાં થ્રી એક્સ વીસના બદલા માઇનસ વીસ બરાબર ઓ એમ ચાલો મળી ગયો આપણને હવે બીજો ત્રિકોણ લઈ લઈએ કયો આ નીચે નાનો કાટકોણ ત્રિકોણ ત્રિકોણ ઓ એમ એસ ઓ એમ એસ નાનો ત્રિકોણ આ નાના ત્રિકોણની અંદર ઓ એમ આવે છે ને ભાઈ એટલા માટે આપણા ઉપર અહીંયા ઓ એમ શોધ્યો છે બરાબર તો ચાલો નાનો ત્રિકોણ લઈ લઈએ કાટકોણ ત્રિકોણ ઓ એમ એસમાં કર્ણ કયો થાય ઓ એસ ઓ એસ કર્ણ થયો કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગોનો સરવાળો તો ઓએસનો વર્ગ બરાબર એસ એમનો વર્ગ વધતા ઓએમનો વર્ગ ચલો ઓસનો વર્ગ ઓએસ એટલે કેટલા અહીંયા ઓએસ કેટલા છે વીસ બરાબર તો વીસનો વર્ગ થશે વીસનો વર્ગ એસએમ એસએમ એટલે એક્સ ધારે તો આપણે ચલો ઓએમ ઓએમનો વર્ગ ઓએમ એમનો વર્ગ કેટલો આવ્યો વર્ગમૂળમાં ત્રણ એક્સ માઇનસ વીસનો વર્ગ આટલો આવ્યો ચલો સાદું આપી દઈએ હવે વીસનો વર્ગ ચારસો આ એક્સ સ્ક્વેર એમના એમ હવે આ એ માઇનસ બીનો સ્કવેર એટલે સૂત્ર પાછું એ સ્ક્વેર માઇનસ ટુ એ બી વધતા બી સ્ક્વેરનું સૂત્રનો ઉપયોગ કરીશું ચલો આપણા માટે આખો એ આપણા માટે બી તો આપણે સૂત્ર પર જાણીએ કે એ માઇનસ બીનો સ્ક્વેર હોય ને તો એ સ્ક્વેર માઇનસ ટુ એ બી વધતા બી સ્ક્વેર આવા આઠવામાં શીખી ગયા તો પહેલું એ સ્ક્વેર તો પહેલાં ઓનો વર્ગ વર્ગમમાં ત્રણ એક્સનો વર્ગ શું થાય વર્ગમૂમાં ત્રણનો વર્ગ ત્રણ અને એક્સનો વર્ગ એક્સ સ્ક્વેર માઇનસ તો માઇનસ ટુ એ બી ટુ એ બી એટલે ત્રણનો ગુણાકાર

વર્ગુણમાં ત્રણ એક્સ બીજું કોઈ વધ્યું નહીં એટલે ઝીરો ચલો હવે ચાર ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ જગ્યાએ આવું લખાય માઇનસ તો માઇનસ ચાલીની જગ્યાએ હું આવું લખી શકું દસ ચોક ચાલીસ ગુણ્યા ત્રણ એટલે એમના એમ એક્સ એમના એમ બરાબર જીરો ચાલો બંનેમાંથી કોમન શું નીકળ્યો ચાર એક્સ ચાર એક્સ ચાર એક્સ કોમન નીકળ્યો તો કંશમાં શું વધ્યો આમાં એક્સ વધ્યો આમાં શું વધ્યું દસ વધે વર્ગપૂળમાં ત્રણ વધ્યો દસ વર્ગમાં ત્રણ બરાબર જીરો ઓમાં બે રીતે કિંમત થાય ચાર એક્સ બરાબર જીરો એ મુકાય અને એક્સ માઇનસ દસ વર્ગમાં ત્રણ બરાબર જીરો મુકાય કેમ કારણ કે તમે જુઓ આ એક્સ માઇનસ દસ વર્ગમાં ત્રણ હોય ને એને તમે બરાબરની આ બાદ લઈ જાઓ તો જીરો ભાગ જીરોના ભાગાકારમાં જાય ઝીરોના ભાગાકારમાં જાય એટલે ઝીરો થઈ ગયું તો ખાલી ચાર એક્સ બરાબર ઝીરો જ વધ આપેલું બરાબર હવે આવું બીજું કહું દાખલા તરીકે મારે એવું આને નહીં લઈ જવું મારે ચાર એક્સના આ બાદ લઈ જવો એક્સ માઇનસ દસ વર્ગમાં ત્રણ એમને એમ રાખવું અને ચાર એક્સના આ બાદ લઈ જાઉં તો આ બાજુ જમણી બાજુ લઈ જાઉં તો ઝીરોના ભાગ્યા ચાર એક્સ થાય તો જીરો ભાગ્યા ચાર એક્સ શું થઈ જાય જીરો તો એમાં એડ્યુ પદ આવો એટલે બંનેમાંથી ગમે તે આવી શકે ચલો હવે ચારના આ બાદ લઈ જાઉં તો જીરો ભાગ્યા ચાર તો એક્સ કયો થઈ જાય જીરો થઈ જાય હવે એક્સ બે જીરો હોય કારણ કે આપણા અહીંયા આ એક્સ એસ એમ એક્સ ધાર્યો આ કરી ઝીરો હોય અંતર આપેલું તો ઝીરો હોય નહીં તો આપણે આ પ્રમાણે વિચારવાનું ચલો માઇનસ દસ વર્ગમ આ બાદ લઈ જાવ તો પ્લસ દસ વાગ થાય આ માફ હોઈ શકે પણ જીરો હોય નહીં એટલે આપણે કયું ગણવાનું એક્સ બરાબર જીરો હોઈ શકે નહીં બરાબર તેથી એક્સ બરાબર એક્સ બરાબર દસ વાગની ગણતરી કરવી બરાબર ચલો આપણે શોધવાનું હતું મેન વસ્તુ એ એસ એસડી અને ડીએ એ એસ એસડી અને ડીએ બરાબર ચલો પેલા એસડી મળી જાય આપણે એસ એસ એમ શું ધારે તો ભાઈ એક્સ ધારે તો એક્સની કિંમત આવી દસ વર્ગમાં તે દસ વર્ગનું તેણ તો આ તો અડધો મળી ગયો અહીંના ડબલ કરી દઈએ તો એસડી મળી જાય ચલો એસડી બરાબર ટુ એસ એમ બરાબર ચલો એસએમ બરાબર શું થાય ટુ એક્સ તો એક્સની કિંમત શું દસ વર્ગમાં ત્રણ તો દસ દુ વીસ વર્ગુણમાં ત્રણ ચલો મીટરમાં આપણને મળી ગયો એસડી સૈયદથી ડેવિડ સુધીનું અંતર મળ્યું વીસ વર્ગુણમાં ત્રણ હવે બધા એકબીજાના સમાન અંતરે બેઠા હતા તો પછી અંકુર અને સૈયદ એટલે કે એસ વચ્ચેનું પણ કેટલું થાય વીસ મર્ગણમાં ત્રણ મીટર જ થાય બરાબર પછી ડેવિડથી અંકુર એ પણ એટલું જ થાય કારણ કે બધા એકબીજાના સમાન અંતરે બેઠા હતા ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણે દાખલો પૂરો થયો ઓકે ચલો તો આપણે એક્ઝામ માટે તમને બધાને બેસ્ટ ઓફ લખ